તો આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવાર 2 ઓગસ્ટ નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. આપને જણાવી દઈએ કે બીએસઈ સેન્સેક્સ 708 પોઈન્ટના ઘટાડા સાથે 81,158 સ્તર પર ખુલ્યું છે. આ સાથે જ નિફ્ટી 221 પોઈન્ટ ઘટીને 24,789 પર છે. પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ પરના તમામ શેર લાલ નિશાનમાં હતા. મહત્વનું છે કે આજે સવારે જે સ્થાનિક શેર બજારમાં ઘટાડાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરી હતી, કારણ કે જીઆઈએફટી નિફ્ટી 24,820 સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતા લગભગ 215 પોઈન્ટ નીચે છે, જે ભારતીય શેર બજાર માટે સારા સંકેત નથી. એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અમેરિકન શેર બજાર પણ નુકસાન સાથે બંધ થયા હતા. અગાઉ ગુરુવારે ભારતીય શેર બજારના બેન્ચમાર્ક સૂચકાંકો નવી બંધ ઊંચાઈઓને બંધ થયા હતા. સેન્સેક્સ 126.21 પોઈન્ટ અથવા 0.15% વધીને 81,867.55 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટી 50,051.75 પોઈન્ટ અથવા 0.24% વધીને 25,010.90 પર બંધ થયો હતો. એવું માનવામાં આવે છે કે જ્યારે મિડલ ઇસ્ટમાં યુદ્ધના ભડકારા હોય ત્યારે ક્રૂડ ઓઇલ અને શેર માર્કેટ પર તેની અસરો જોવા મળે છે. હાલ ઈરાન ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને લેબનોન છોડવા માટે કહ્યું છે. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોન ન જવાની સલાહ આપી છે. તેણે તેને નાગરિકોને લેબનોન છોડવા પણ કહ્યું છે.